છો બાળકો આજે આપણે ગણિત વિષયની અંદર ચેપ્ટર સાત સમય વહી જાય છે તેનો આજે આપણે સ્વાપોથીની અંદર વિગતવાર અભ્યાસ કરીશું બરાબર આપણે કલાક કાટો મિનિટ કાટો તેના વિશે આપણે સમજણ મેળવી ગયા હવે કેલેન્ડરનું વાંચન કરવાથી શું શું જાણી શકાય છે એટલે કે કેલેન્ડરનું વાંચન આપણે કરીએ તો એક અઠવાડિયું એટલે કે સાત દિવસ એટલે કે એક અઠવાડિયાના સાત દિવસ અથવા તો સાત દિવસ એટલે એક અઠવાડિયું બને સાત દિવસ એટલે સાત વાર આપણે જે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આ સાત વાર છે અને આ સાત વારના સમૂહથી એક અઠવાડિયું બને છે બરાબર એક અઠવાડિયાના કેટલા દિવસ હોય તો કે સાત દિવસ હોય અને સાત દિવસના નામ એટલે કે સાત વારના નામ બરાબર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર ત્યાર પછી છે એક વર્ષના બાર મહિના બરાબર એક વર્ષ આખું હોય એટલે કેટલા મહિના થાય તો કે બાર મહિના થાય બરાબર તો એના નામ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ છે એ બાર મહિનાના અંગ્રેજી મહિનાના નામ છે એક વર્ષના ત્રણસો પાસઠ કે ત્રણસો ને છાસઠ દિવસ હોય છે એક વર્ષમાં દિવસ કેટલા હોય તો કે ત્રણસો ને પાસઠ અથવા તો ત્રણસો ને છાસઠ એક મહિનાના દિવસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ કે એકત્રીસ હોય છે બરાબર અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરીને હોય છે જ્યારે દર ચાર વર્ષે લીપ યર આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ થઈ જાય એટલે આખા વર્ષના મહિના કેટલા આખા વર્ષના દિવસ કેટલા થઈ જાય ત્રણસો ને છાસઠ જ્યારે લીપ યર આવે ત્યારે બાર મહિનાઓમાં દરેક મહિનાના દિવસોની સંખ્યા કઈ રીતે યાદ રાખશો બરાબર એ આપણે જોઈએ વર્ષના બાર મહિનાના દિવસો યાદ રાખવા માટે હાથની મુઠ્ઠીવાળી આંગળીઓના ટેકડાવાળા ભાગ પર આંગળી મૂકી ક્રમશઃ મહિનાના નામ બોલવાના એના માટે આપણને જાન્યુઆરી ફેબ્રુઆરી એ બાર અંગ્રેજી મહિનાના નામ આવડવા જોઈએ બરાબર આપણે હાથની મુઠ્ઠી વાળી અને આપણે શું કરવાનું આપણે જે ટેકરાવાળો ભાગ છે ત્યાંથી આપણે જાન્યુઆરી પછી ખાડામાં ફેબ્રુઆરી વળી પાછું ટેકરા ઉપર માર્ચ વળી ખાડામાં એપ્રિલ એ રીતે તમારે મહિનાના ગણતરી કરતી જવાની જે ભાગ ખાડાવાળા ભાગમાં આવે તેના ત્રીસ દિવસ હોય અને ટેકરાવાળા ઉપર આવે તેના એકત્રીસ દિવસ હોય અને ફેબ્રુઆરી એક એવો મહિનો છે કે જેને અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ દિવસ છે અઠ્યાવીસ દિવસ હોય પણ જો દર ચાર વર્ષે જ્યારે લીપિયર આવે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધી જાય છે ત્યારે ફેબ્રુઆરી મહિનાના અઠ્યાવીસ દિવસમાંથી કેટલા થઈ જાય તો કે ઓગણત્રીસ દિવસ થઈ જાય એટલે ફેબ્રુઆરી મહિનાને અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે જે મહિનાનું નામ ટેકરાવાળા ભાગ પર આવે તે મહિનામાં એકત્રીસ દિવસ હોય અને જે મહિનાનું નામ ખાડાવાળા ભાગ પર આવે તે મહિનાના ત્રીસ દિવસ હોય છે બરાબર વર્ષમાં કેટલા મહિનાના દિવસો ત્રીસ કે એકત્રીસ હોય છે તે યાદ રાખવાનું એક જોડકણું છે ત્રીસ દિવસના મહિના ચાર એટલે કે ચાર મહિના એવા છે કે જેના ત્રીસ દિવસ છે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિનાને ત્રીસ દિવસ છે સાત પર છે એકત્રીસનો ભાર એટલે કે સાત મહિના એવા છે કે જે એકત્રીસ દિવસોવાળા છે સૌથી નાનો ફેબ્રુઆરી આવે એટલે કે સૌથી નાનો કયો છે તો કે ફેબ્રુઆરી એને અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ દિવસ છે ક્યારેક ક્યારેક કૂદકો લગાવે એટલે કે કૂદકો લગાવે એટલે જ્યારે લિપિયર આવે ત્યારે એમાં એક દિવસ વધી જાય એટલે અઠ્યાવીસમાંથી માંથી કેટલા થઈ જાય તો કે ઓગણત્રીસ થઈ જાય બરાબર ઘડિયાળના કાંટાની ઓળખ કઈ રીતે કરશો ઘડિયાળમાં નાનો કાંટો હોય છે જે ખૂબ જ ધીમી ગતિએ ફરે છે નાનો કાંટો એક કલાક કે એક અંકથી બીજા અંક પર પહોંચે છે જે તમારી ઘડિયાળમાં જે નાનો કાંટો હોય છે તે કલાકનો કાંટો છે અને તે ખૂબ જ ધીમે ધીમે ફરે છે અને આ કાંટો છે એ એક કલાક પૂરી થાય ત્યારે એક અંક પરથી બીજા અંક પર પહોંચે છે તેથી નાનો કાંટો કલાક કાંટો કહેવાય છે ઘડિયાળમાં મોટો કાંટો હોય છે જે થોડી ઝડપથી ગતિ કરે છે એક મિનિટનો સમય થતાં તે એક કાપાથી બીજા કાપા પર જાય છે આપણે જોઈએ ને આપણે બે ઘડિયાળમાં બે અંક વચ્ચે પાંચ કાપા હોય છે એક કાપાથી બીજા કાપે મિનિટ કાંટો જાય ત્યારે એક મિનિટ થાય છે તેથી મોટો કાંટો છે તે મિનિટ કાંટો કહેવાય છે નાનો કાંટો કલાકનો કાંટો છે ખૂબ ધીમો ફરે છે અને મોટો કાંટો છે તે મિનિટ કાંટો તે થોડોક વધારે ફરે છે બરાબર અને જે ફટાફટ ફરતો હોય તે સેકન્ડ કાંટો છે બરાબર હવે આપણે સ્વાદ મહાવરો એક જોઈએ નીચે આપેલા કાર્યોને કોષ્ટકમાં વર્ગીકરણ કરવું દૂધ ઉકાળવું વાળ ઉગવા ઘઉંનું ઉગવું કપડાં ધોવા દહીં જામવું બરફનું જામવું કેરીનું પાકવું નાહવું કપડાં સુકાવવા બ્રશ કરવું શાળાએ જવું અને ગણવેશ પહેરવો આ બધી જ ક્રિયા છે એ કલાકોમાં થાય છે મિનિટમાં થાય છે કે સેકન્ડમાં થાય છે એ આપણે આગળ જોઈએ બરાબર હવે એમાં મિનિટમાં થતું કાર્ય કલાકમાં થતું કાર્ય અને દિવસોમાં થતું કાર્ય બરાબર હવે મિનિટોમાં શું શું કામ થાય હમણાં આપણે આગળ જોયું ને બધી વસ્તુએ તો કે દૂધ ઉકાળવું બ્રશ કરવું નાહવું અને ગણવેશ પહેરવું આ વસ્તુ છે એ મિનિટોમાં થઈ જાય એને કલાક થતી નથી આપણે બ્રશ કરીએ તો નવ વાગે બ્રશ કરવા બેઠા હોય તો કંઈ દસ વાગે પૂરું થાય તો કે ના એટલે એ મિનિટોમાં થતું કાર્ય છે પછી કલાકમાં થતું કાર્ય કપડાં ધોવા દહીં જામવું શાળાએ જવું બરફનું જામવું અને કપડાં સુકાવવા આ વસ્તુ એવી છે કે જેમાં કલાકો લાગે છે બરાબર બરફ આપણે કાંઈ મૂકીએ તો બે મિનિટમાં બરફ જામી જાય નહીં અને એક કલાક થાય બે કલાક થાય એવી રીતે એ જામે છે દિવસોમાં થતું કાર્ય એટલે કે દિવસોમાં કેરીનું પાકવું વાળ ઉગવા અને ઘઉંનું ઊગવું દાખલા તરીકે આપણે વાળ હોય આપણે કપાવ્યા હોય તો કાંઈ આપણે કપાવીએ એટલે મિનિટમાં કલાકમાં ભાઈ ચાર વાગ્યા વાળ કપાઈવા તો પાંચ વાગે ઊગી જશે એવું થાય નહીં એને ઉગતા દિવસો લાગે એવી રીતે ઘઉંને પણ ઉગતા દિવસો લાગે અને કેરી છે એને પણ પાકતા દિવસો લાગે છે બરાબર હવે નીચે આપેલા કાર્યોને કોષ્ટકમાં વર્ગીકરણ કરો ચપટી વગાડવી ઘઉં પાકવા ઉનાળાથી ચોમાસાની ઋતુ આંખો પટપટાવવી ઉત્તરાયણથી હોળીનો તહેવાર બલ્બનું ચાલુ બંધ થવું તમારી ઊંચાઈ વધવી પાણી પીવું અને શ્વાસ લેવો હવે આ બધી જ ક્રિયા છે મહિનામાં થાય છે દિવસોમાં થાય છે કે અઠવાડિયામાં થાય છે એના વિશે આપણે જોવાનું છે બરાબર હવે સેકન્ડમાં થતું કાર્ય ચપટી વગાડવી આંખ પટપટાવવી પાણી પીવું શ્વાસ લેવો બલ્બનું ચાલુ બંધ થવું આ બધી જ વસ્તુ છે ને એ સેકન્ડોમાં થઈ જાય છે આપણે બલ્બ ચાલુને બંધ કરીએ તો એને મિનિટ કે કલાક નથી થતી એને સાવ સેકન્ડમાં જ ચાલુ બંધ થઈ જાય એવી રીતે ચપટી વગાડવી શ્વાસ લેવો આ બધું સેકન્ડમાં કાર્ય થાય છે હવે મહિના પછી થતું કાર્ય તમારી ઊંચાઈ વધવી ઘઉં પાકવા ઉત્તરાયણથી હોળીનો તહેવાર ઉનાળાથી ચોમાસાની ઋતુ આ બધીને મહિના થાય ને ઉત્તરાયણ હોય એ જાન્યુઆરી મહિનામાં આવે હોળી માર્ચ મહિનામાં આવે એટલે એ જાન્યુઆરીથી માર્ચ મહિનો એ મહિનાનો ગાળો છે પછી ઉનાળાથી ચોમાસાની ઋતુ હોય તો પહેલાં ઉનાળો આવે પછી ચોમાસું આવે એ પણ મહિનામાં થતું કાર્ય છે બરાબર હવે આગળ અને પાછળના મહિનાના નામ લખો હવે જો વચ્ચેના મહિના આપણે આપ્યા હોય જૂન હોય તો જૂનની પહેલાં શું આવે તો કે મે અને પછી જુલાઈ ત્યાર પછી એપ્રિલ છે તો એપ્રિલની પહેલાં માર્ચ અને પછી મે પછી ફેબ્રુઆરી ફેબ્રુઆરીની પહેલાં શું આવે તો કે જાન્યુઆરી અને પછી માર્ચ આવે પછી ડિસેમ્બર ડિસેમ્બરની પહેલાં નવેમ્બર અને પછી જાન્યુઆરી પછી ઓગસ્ટ મહિનાની પહેલાં કયો મહિનો આવે તો કે જુલાઈ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર પછી છે જુલાઈ જુલાઈની પહેલાં કયો મહિનો આવે તો કે જૂન અને પછી ઓગસ્ટ પછી મે મહિનો મે મહિનાની પહેલાં એપ્રિલ અને પછી જૂન પછી છે માર્ચ માર્ચની પહેલાં શું આવે તો કે ફેબ્રુઆરી અને પછી એપ્રિલ પછી છે જાન્યુઆરી જાન્યુઆરીની પહેલાં ડિસેમ્બર અને ત્યાર પછી ફેબ્રુઆરી પછી છે ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની પહેલાં સપ્ટેમ્બર અને પછી નવેમ્બર આ રીતે આપણને વચ્ચે કોઈપણ મહિનો આપ્યો હોય એ મહિનાની પહેલાનો મહિનો અથવા તો પાછળનો મહિનો આપણે લખવાનો છે બરાબર હવે આપણે જોઈએ દિવસોની સંખ્યા મહિના સાથે જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો છે ત્યાં ત્રીસ લખેલા છે એ સ્વાધિપોથીમાં મિસ્ટેક છે ખરેખર જાન્યુઆરી મહિનો છે તેને એકત્રીસ દિવસ હોય છે બરાબર પછી ફેબ્રુઆરી મહિનાને અઠ્યાવીસ માર્ચ મહિનાને એકત્રીસ એપ્રિલ મહિનાને ત્રીસ મે મહિનાને એકત્રીસ જૂન મહિનાને ત્રીસ જુલાઈને એકત્રીસ ઓગસ્ટને એકત્રીસ સપ્ટેમ્બરને ત્રીસ ઓક્ટોબરને એકત્રીસ નવેમ્બરને ત્રીસ અને ડિસેમ્બર મહિનાને એકત્રીસ આ તમે જ્યારે મુઠ્ઠીવાળીને કાર્ય કરો ત્યારે તમને ખબર પડી જાય કે જે ભાગ ટેકરા ઉપર આવે તેને એકત્રીસ દિવસ હોય અને ખાડો હોય તેને ત્રીસ દિવસ હોય અથવા એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિના એવા છે ને કે જેના ત્રીસ દિવસ છે આ સિવાયના જે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના તમે જે બોલો બધું એ જે મહિનો આના સિવાય ચાર મહિના સિવાયનો આવે એને એકત્રીસ દિવસ અને ફેબ્રુઆરી એક એવો મહિનો છે કે જેને અઠ્યાવીસ દિવસ બરાબર તહેવારોના નામ લખો અને તે કયા મહિનામાં આવે છે તે કેલેન્ડરમાંથી શોધીને હવે આપણે જોઈએ તહેવારનું નામ ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ એવું છે કે જે આપણે કેલેન્ડરમાં જોઈએ તો ચૌદ એક બે હજાર અઢાર આવી અઢાર શું કામે છે કારણ કે આપણે આની અંદર જે કેલેન્ડર આપે છે તે બે હજાર અઢારની સાલનું છે મહિનો કયો તો જે તારીખ આપણે લખી છે ને ચૌદ એક બે હજાર અઢાર એમાં જે વચ્ચે જે વસ્તુ આપી હોય ને એ મહિનાનું સ્થાન હોય પેલું હોય ને એ તારીખ હોય હવે ચૌદ છે એ તારીખ છે એના પછી એક છે એ મહિનો છે અને બે હજાર અઢાર છે તે વર્ષ સાલનું નામ છે બરાબર એટલે પહેલો મહિનો કયો આવે તો કે જાન્યુઆરી અને એ રવિવારે તહેવાર છે પછી છે પ્રજાસત્તાક દિન છવ્વીસ એક બે હજાર અઢાર એટલે કે છવ્વીસમી જાન્યુઆરી બરાબર એટલે એમાં પણ પહેલો મહિનો છે એટલે જાન્યુઆરી અને તે શુક્રવારે છે પછી મહાવીર જયંતિ ઓગણત્રીસ ત્રણ બે હજાર અઢાર ત્રીજો મહિનો ત્રીજો મહિનો કયો આવે તો કે માર્ચ મહિનો અને તે ગુરુવારે છે પછી રમઝાન ઈદ સોળ છ બે હજાર અઢાર છઠ્ઠો મહિનો છઠ્ઠો મહિનો એટલે જૂન મહિનો અને તે શનિવારે આવે છે પછી છે સ્વાતંત્ર્ય દિન બરાબર જે પંદર આઠ બે હજાર અઢાર સ્વાતંત્ર્ય દિન એટલે પંદરમી ઓગસ્ટ જે આઠમા મહિનામાં આવે છે આઠમો મહિનો એટલે ઓગસ્ટ મહિનો અને બુધવારે આવે છે પછી છે નાતાલ પચીસ બાર બે હજાર અઢાર બાર બારમો મહિનો એટલે ડિસેમ્બર મહિનો અને તે ક્યારે આવે છે તો કે મંગળવારે આવે છે બરાબર આ કેલેન્ડર જોઈ અને તહેવાર છે એ તહેવારનું નામ કઈ તારીખે આવે છે એક કયો મહિનો છે અને એ વારનું નામ બરાબર હવે કેલેન્ડર પૂર્ણ કરો હવે કેલેન્ડર બનાવવું સહેલું છે આપણે પહેલાં જોવાનું કે ભાઈ પહેલી તારીખ કયા મહિનાથી ચાલુ થાય પછી તમારે લાઇનમાં એક અને એ મહિનાના દિવસો તમને ખબર હોવી જોઈએ અત્યારે આપણને અહીંયા ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર બનાવવાનું કીધું છે તો ઓગસ્ટ મહિનાને એકત્રીસ દિવસ હોય અને એ મહિનો ચાલુ બુધવારથી થાય છે એટલે બુધવારથી તમારે એક બે ત્રણ ચાર એમ લાઇનમાં તમારે લખવાના અને પૂરો મહિનો એકત્રીસ તારીખ અને શુક્રવાર હવે તમારે એ આગળ જે કેલેન્ડર આપણે બનાવ્યું ઓગસ્ટ મહિનાનું એ જોઈ અને આ પ્રશ્નના જવાબ આપવાના છે બધા રવિવાર અને રજાના દિવસોની તારીખને લાલ રંગથી લખો એટલે લાલ રંગથી લખવાનું આ મહિનો કયા દિવસે શરૂ થાય છે પહેલી તારીખ ક્યારે થાય છે તો કે બુધવારથી શરૂ થાય આ મહિનો કયા દિવસે પૂર્ણ થાય તો કે એકત્રીસ છેલ્લી તારીખ કઈ કયા વારે આવે તો કે શુક્રવારે આ મહિનામાં કેટલા દિવસો છે તો કે એકત્રીસ દિવસ છે પંદરમી ઓગસ્ટે કયો વાર આવે છે એટલે કે પંદર તારીખે કયો વાર છે આપણે કેલેન્ડરમાંથી જોવાનું તો કે બુધવાર છે બીજા અને ચોથા શનિવારે કઈ કઈ તારીખ છે એટલે શનિવાર બીજો શનિવાર જોવાનું ને ચોથો જોવાનો એટલે કે અગિયાર અને પચીસ એટલે કે બીજા શનિવારે અગિયાર તારીખ અને ચોથા શનિવારે પચીસ તારીખ આ મહિનામાં કુલ કેટલા શુક્રવાર આવે છે તો ગણવાના શુક્રવારની સંખ્યા તો કે પાંચ છે પચીસમી ઓગસ્ટે કયો વાર આવે છે એટલે કે પચીસ તારીખ જોવાની ત્યારે કયો વાર છે તો કે શનિવાર બરાબર આ રીતે એ કેલેન્ડર આખું છે એમાંથી તમારે તારીખ જોઈ અને કયા દિવસે કયો વાર આવે છે શું આવે તમારે લખવાનું બરાબર હવે મહાવરો બે છે નીચે આપેલા વાક્ય પરથી શોભનાની સમય રેખા બનાવો હવે જીરો છે તે તેનો જન્મ થયો એટલે જ્યાં નીચે જે રેખા ઉપર જીરો આપેલો છે ત્યાં તમારે એનો જન્મ લખવાનો એમ પછી પાંચ વર્ષે તે બાળ મંદિરે ગઈ બરાબર એટલે બાળ મંદિર ત્યાં પાંચ વર્ષ દસ વર્ષે તેના પગે ફ્રેક્ચર થયું એટલે જ્યાં દસ છે ત્યાં પગે ફ્રેક્ચર પંદર વર્ષે તે ધોરણ દસમાં દાખલ થઈ એટલે પંદર છે ત્યાં તમારે ધોરણ દસમાં દાખલ લખવાનું વીસ વર્ષે તેના લગ્ન થયા એટલે વીસ છે ત્યાં નીચે સંખ્યા રેખા ઉપર લગ્ન પચીસ વર્ષે તેના ઘરે બાળકનો જન્મ થયો અને ત્રીસ વર્ષે તેને નોકરી મળી ગઈ આ રીતે તમારે તેની આખી સમય રેખા બનાવવાની છે ઘડિયાળના ચિત્ર જોઈ નીચે ખાલી જગ્યામાં સમય લખો હવે પહેલી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા તો કે ચાર વાગ્યા કલાક કાંટો ચાર ઉપર મિનિટ કાંટો બાર ઉપર એટલે ચાર વાગ્યા બીજું છે તેમાં છ વાગ્યા ત્રીજી ઘડિયાળમાં નવ વાગ્યા ચોથી ઘડિયાળમાં બાર વાગ્યા એટલે કે કલાક કાંટો જે સ્થાન ઉપર હોય અને જ્યારે મિનિટ કાંટો બાર ઉપર હોય ત્યારે એટલા વાગ્યા કહેવાય સાચા સમય પાસે ખરાની નિશાની કરો હવે જે પેલી ઘડિયાળ છે એમાં કલાક કાંટો અગિયાર ઉપર મિનિટ કાંટો બાર ઉપર એટલે કેટલા વાગ્યા કહેવાય તો કે અગિયાર એટલે જે ત્રણ સમય છે એમાંથી જે અગિયાર વચ્ચેનો છે ત્યાં આપણે રાઈટ કરવાનો એ સાચો સમય છે બરાબર હવે ત્યાર પછી છે એમાં આપણે જોઈએ કે કલાક કાંટો સાત અને આઠની વચ્ચે એટલે સાત કલાક અને મિનિટ કાંટો છ ઉપર છ ઉપર પહોંચે મિનિટ કાંટો એટલે ત્રીસ મિનિટ એટલે સાત અને ત્રીસ ત્યાં રાઈટ કરવાનું ત્યાર પછી છે કલાક કાંટો છે એ કેટલા ઉપર છે તો કે છ ને સાતની વચ્ચે એટલે કે છ કલાક બે કાંટા બે અંકની વચ્ચે જ્યારે નાનો કાંટો કલાક કાંટો હોય ને ત્યારે જે પહેલાં અંક હોય ને એટલા વાગ્યા છ ને સાતની વચ્ચે હોય ને તો છ વાયગા કહેવાય પાંચ અને છની વચ્ચે હોય તો પાંચ વાયગા કહેવાય એટલે કલાકના સ્થાનમાં એટલા છ કરવાના અને મિનિટ કાંટો છ ઉપર છે એટલે છ ઉપર હોય એટલે ત્રીસ મિનિટ એટલે કે છ અને ત્રીસ મિનિટ ત્યાં રાઇટ કરવાનું ત્યાર પછી કલાક કાંટો સાત ઉપર મિનિટ કાંટો બાર ઉપર એટલે કે સાત વાગ્યા કહેવાય એટલે ત્યાં પાછું આપણે રાઈડ કરવાનું બરાબર હવે આપણે સ્વાધ્યાય જોઈએ એમાં નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે ઘડિયાળમાં નાનો કાંટો ખાલી જગ્યા કહેવાય નાનો કાંટો કયો કહેવાય તો કે કલાક કાંટો ઘડિયાળમાં મોટો કાંટો ખાલી જગ્યા કહેવાય મોટો કાંટો કેવો કહેવાય તો કે મિનિટ કાંટો ત્રીજું એક વર્ષના ખાલી જગ્યા મહિના હોય છે કેટલા મહિના હોય બાર મહિના એક વર્ષના એક અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે એટલે કેટલા દિવસ હોય તો કે સાત દિવસ હોય સપ્ટેમ્બર મહિનાના ત્રણ મહિના પછી કયો મહિનો આવે બરાબર ત્રણ મહિના પછી ખાલી જગ્યા મહિનો આવે એટલે સપ્ટેમ્બર પછીથી આપણે ગણવાનું ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર પછી કયો આવશે તો કે જાન્યુઆરી આવશે હવે યોગ્ય જોડકા જોડો સ્વાતંત્ર્ય દિન સ્વાતંત્ર્ય દિન એટલે પંદરમી ઓગસ્ટ એટલે ત્યાં ક આવશે જવાબમાં પછી ઉત્તરાયણ ક્યારે હોય તો કે ચૌદમી જાન્યુઆરી એટલે ત્યાં ડ નાતાલ પચીસ ડિસેમ્બર એટલે ત્યાં ઈ ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર એટલે ત્યાં બ અને પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી એટલે ત્યાં આવશે અ આ અમુક તહેવારો એવા છે કે જેની તારીખ ફિક્સ જ હોય છે કે તે તે જ તારીખે આવે છે બરાબર હવે ત્રીજું કેટલા વાગ્યા છે તે લખો હવે પહેલી ઘડિયાળ છે એમાં કલાક કાંટો પાંચ અને છની વચ્ચે એટલે કે પાંચ અને ત્રીસ બીજી ઘડિયાળ છે એમાં કલાક કાંટો ચાર અને પાંચની વચ્ચે એટલે કે ચાર અને મિનિટ કાંટો છ ઉપર એટલે કે ચાર અને ત્રીસ ત્યાર પછી છે કલાક કાંટો દસ ઉપર મિનિટ કાંટો બાર ઉપર એટલે કેટલા વાગ્યા કહેવાય તો કે દસ ત્યાર પછી કલાક કાંટો સાત અને આઠની વચ્ચે એટલે કલાકના સ્થાનમાં સાત અને મિનિટ કાંટો છ ઉપર એટલે કે ત્રીસ મિનિટ સાત અને ત્રીસ મિનિટ બરાબર આ રીતે તમે સમય છે તે લખી શકો હવે કેલેન્ડરનો જાદુ જાન્યુઆરી મહિનાનું આખું કેલેન્ડર બનાવેલું છે તેના પરથી આપણે જે નીચે કહ્યું છે કે કેલેન્ડરનો જાદુ તે આપણે જોવાનો છે હવે આપણે એમાં જોઈએ ને આઢા અને ત્રાંસા સરવાળો કરવાનો એમાં બે દસ પ્લસ અઢાર બરાબર કેટલા થાય તો કે ત્રીસ પછી ચાર પ્લસ દસ પ્લસ સોળ બરાબર કેટલા થાય તો કે ત્રીસ એટલે કે તમારે ત્યાં શું કરવાનું જો તારીખ શું લે કે બે ત્રણ ચાર વચ્ચેના આંકડા જોવાના આખું કેલેન્ડર હોય બે ત્રણ ચાર એની નીચે નવ દસ અગિયાર એની નીચે સોળ સત્તર અઢાર વચ્ચો વચના આંકડા જોવાના બરાબર હવે તમે એ બધાનો સરવાળો કરશો ને ત્રણસો એટલે તમારો જવાબ કેટલો આવશે તો કે ત્રીસ આવશે બરાબર પછી ઝડપથી સરવાળો કરો બરાબર જો એમાં શું લખું એક આઠ પંદર બાવીસ ઓગણત્રીસ હવે એનો તમે જે સરવાળો કરશો ને બરાબર ટોટલ કેટલા અંક છે તો કે પાંચ અંક છે બરાબર વચ્ચેના અંક જુઓ પંદર સોળ અને સત્તર એ ત્રણેય પંદરનો તમે પાંચ વડે ગુણાકાર કરશો તો પિંચોતેર થાશે પછી સોળ ને પાંચ વડે કરશો તો એસી થાશે અને સત્તર ને પાંચ વડે કરશો તો પંચ્યાસી થાશે આ રીતે બધી જ વસ્તુ છે તેમાં તમારે પાંચ પાંચનો ફેર થશે પેલાનો જવાબ પંચોતેર બીજાનો પાંચ વધારે આવ્યા એટલે એસી અને ત્રીજું છે જે એનો એસી ને પાંચ પંચ્યાસી બરાબર ચાલો બાળકો અહીં આપણો આ સ્વાપોથીની અંદર ચેપ્ટર સાત અહીં આપણે પૂરું થાય છે આવજો